અસલામ વાલકુમ બાળકો આપણે જુનિયર કેજીમાં વિષય અંગ્રેજી તો અંગ્રેજીમાં આપણે રિવિઝન ચાલે છે તો રિવિઝનમાં આપણે પ્રશ્ન બે અ તમારા એસાઇનમેન્ટમાંથી પ્રશ્ન બે અમાં જુઓ તો શું છે બાળકો હરોળમાં સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો તો જુઓ તો આપણે બાળકો મૂળાક્ષર તમને આવડે છે ને આપણે સિફોડ કેટ કે લખીએ છીએ તો જુઓ તો પહેલાં તો ઊંધું જ છે પછી બીજા નંબર પર બી ઊંધું જ છે પછી છેલ્લા જુઓ તો ઊંધું જ છે અને વચ્ચે જુઓ તો સિફોડ કેટ કે લખે છે સીધું જ છે જુઓ તો આપણે ઉદાહરણ તરીકે આપેલું છે ને તો એના પર જે સીધું હોય એના પર આપણે ગોળ કરી દેવાનું છે હવે નીચે નીચેની લાઈનમાં જુઓ તો કેફોર કાઇટ ઊંધું છે એવું ના લખાય પછી પાછળના જે બીજા બે મૂળાક્ષર છે એ પણ ઊંધા જ છે તો વચ્ચે જુઓ તો સીધું છે સાચું છે તો એના પર આપણે ગોળ કરી દેવાનું ફોર કાઇટ કહેતો લખાય આપણને આવડે છે ને બાળકો જે સાચું હોય તેના પર આપણે ગોળ કરવાનું છે હવે એની નીચેની લાઈનમાં ડિફોર ડોગ જુઓ તો બાળકો ઊંધું જ છે પછી બીજા નંબર પર બી ઊંધું છે ત્રીજા નંબર પર ઊંધું છે અને ચોથે ચોથા નંબર પર છેલ્લા જુઓ તો સીધું આપેલું છે ડિફોર ડોગ એ રીતે લખાય તો આપણે જે સાચું છે તેના પર ગોળ કરી દેવાનું છે સમજ પડે ને બાળકો હવે જુઓ તો એની નીચેની લાઈનમાં જે ફોર ચોક્કર તો ખોટું છે એવી રીતે ના લખાય બીજા નંબર પર બી ખોટું જ છેલ્લા પણ ખોટું છે અને વચ્ચે જુઓ તો જે ફોર ચોક્કર સાચું છે તો એના પર આપણે સાચા મૂળાક્ષર પર ગોળ કરી દેવાનું છે હવે એની નીચેની લાઈનમાં જુઓ તો બિફોર બોલ સીધું છે પછી પાછળના ત્રણ મૂળાક્ષર જો તો ખોટા જ છે ઊંધા છે તો એવી રીતે ના લખાય બિફોર બોલ કેવી રીતે લખાય જુઓ તો પહેલાં છે સીધું સાચું છે એના પર ગોળ આપણે કરી દેવાનું છે હવે એની પછીની લાઇનમાં જુઓ તો ઇફોર એલિફન્ટ તો ઊંધું જ છે બીજા નંબર પર બી ઊંધું જ છે ત્રીજા નંબર પર ઊંધું છે એ રીતે ના લખાયો તો છેલ્લા જો તો ઇફોર એલિફન્ટ સાચું આપેલું છે તો એના પર આપણે સાચા મૂળાક્ષર પર ગોળ કરી દેવાનું છે તમને ખબર પડે છે ને ઈ ફોર એલિફન્ટ કેવી રીતે લખાય છે તો આપણે સાચા ઈફર એલિફન્ટ પર ગોળ કરવાનું છે હવે એની નીચેની લાઇનમાં જી ફોર ગ્રેપ્સ ખોટું છે પછી પાછળ બે મૂળાક્ષર આપેલા છે જી ફોર એ પણ ખોટા જ છે તો જો વચ્ચે સાચું આપેલું છે આપણને આપણને ઓળખતા આવડવું જોઈએ તો જે સાચું મૂળાક્ષર છે જી ફોર ગ્રેફ્સ એના પર આપણે ગોળ કરી દેવાનું છે હવે એની નીચેની લાઈનમાં એલ્ફોર લાયન તો એ તે ના લખાય ખોટું છે બીજા નંબર પર બી ખોટું છે છેલ્લા જો તો એ પણ ખોટું છે તો વચ્ચે જુઓ તો એલ્ફોર લાયન સાચું આપેલું છે તો એના પર આપણે સાચા એલ્ફોર લાયન પર ગોળ કરી દેવાનું છે હવે જુઓ તો એની નીચેની લાઈનમાં એફરફીસ ઊંધું છે પછી બીજા નંબર પર બી ઊંધું જ છે અને છેલ્લા જુઓ એ પણ ઊંધું છે વચ્ચે જો તો આપણને સીધું આપેલું છે એફરફીસ સાચું તો એના પર આપણે સાચા મૂળાક્ષર પર એફરફીસ પર ગોળ કરી દેવાનું છે હવે એની નીચેની લાઈનમાં જુઓ તો શિફર કેટ ઊંધું છે પછી પાછળ બે મૂળાક્ષર આપેલા છે સિફર કેટ એ પણ ઊંધા જ છે તો જુઓ તો બીજા નંબર પર સીધું આપેલું છે સિફર કેટ સાચું જે છે એના પર આપણે ગોળ કરી દેવાનું છે હવે જો તો બાળકો જે એની નીચેની લાઈનમાં જે ફર ચોક્કર તો સાચું છે અને પાછળ ત્રણ મૂળાક્ષર જેફર ચોક્કર આપેલા છે તે ખોટા છે તો જે સાચું છે તેના પર આપણે ગોળ કરી દેવાનું છે હવે એની નીચેની લાઈનમાં જુઓ તો બી ફોર બોલ તો ખોટું છે બીજા નંબર પર બી ખોટું છે ત્રીજા નંબર પર ખોટું છે અને છેલ્લા જો તો સાચું આપેલું છે એના પર આપણે ગોળ કરી દેવાનું છે સમજ પડીને બાળકો સાચા મૂળાક્ષર પર આપણે ગોળ કરવાનું છે તો તમારે પણ તમારા એસાઈનમેન્ટમાંથી પ્રશ્ન બે અ તમારી નોટબુકમાં લખવાનું છે આ તમારું હોમવર્ક છે અલ્લાહ હાફિઝ